કાંઠાથી આ સમાચાર કે જ્યાં વહેલી સવારથી ખેડૂતો મગફળી વેચવા માટે કતારો લગાવીને ઉભા રહ્યા હતા ત્યારે સરકારી તંત્ર દ્વારા આજે બીજા દિવસે પણ પૂરતી વ્યવસ્થાઓ ન કરવામાં આવી અને આ અવ્યવસ્થાને કારણે ખેડૂતો અત્યારે રોષમાં છે કારણ કે ગઈકાલે પણ તેઓને વિલામોએ પરત ફરવાનો વારો આવ્યો હતો ત્યારે હજુ પણ ખરીદીની પ્રક્રિયાની શરૂઆત ન થતાં ખેડૂતોમાં એક તરફ ચિંતા છે તો બીજી તરફ સરકારી તંત્ર સામેનો રોષ પણ અત્યારે ચરમસીમાએ છે। महत्वपूर्ण है कि सरकारे टेकाना फावे मगफळी खरीदवानी शुरुआत करी दीधी छे। आजे बीजो दिवस छे। गई काले पण राज्यना केटलाक विस्तारोमां आवी अव्यवस्थाओ सामे आवी हती त्यारे बनासकांठाना दिओदरमां आज आ प्रकारना समाचार मळी रह्या छे कि ज्यां सरकारी तंत्र द्वारा कोई बीजी खास व्यवस्था करवामां आवी नथी। वधु विगतो मेळवीए अमारा संवाददाता कुलदीप परमार पासेथी। कुलदीप, आजे क्या प्रकारनी स्थिति त्यां दिओदरमां छे के जेना कारणे अत्यारे खेडूतो रोषे भर्या छे? दीदी, जे प्रकारे राज्यमां गईकालथी टेकाना भावे मगफळी खरीदवानी सरकारे शुरुआत करी छे, परंतु जे व्यवस्था आवे तो व्यवस्था क्यांक नथी पूरवा સ્થિત થઈ રહી છે। ખાસ કરીને દિયોદરની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ એક પણ કેન્દ્ર પરથી દિયોદરનું જે કેન્દ્ર છે તેની પર મગફળીની ખરીદીની શરૂઆત થઈ નથી। કરીને સરદાર તો ઘટના સ્થળે માર્કેટમાં, પરંતુ નાફેડના જે અધિકારીઓ છે કે જેમને તેની ક્વોલિટી નક્કી કરવાની છે તે અધિકારીઓ અત્યાર સુધી જે મગફળીની ખરીદી તેની શરૂઆત થઈ નથી। ખેડૂતો હાલત થયા છે, સમયસર તેઓ પહોંચી થયા છે, પરંતુ નાફેડના અધિકારી ન પહોંચતા આખી વ્યવસ્થા જે ખોવાઈ છે। ખેડૂતો તો રૂપ છે કે તે પ્રકારે સરકાર ટેકાના મગફળી તો ખરીદ થઈ છે, પરંતુ એ વ્યવસ્થા જોઈએ તે થતી છે, જેના કારણે અત્યારે ખેડૂતોમાં બિલકુલ। કુલદીપ, આભાર તમામ જાણકારી બદલ। તો આજે પણ નાફેડના અધિકારીઓ સમયસર ન પહોંચ્યા અને ખેડૂતોમાં રોષ છતો થયો।